बाकी चर्चा करवानी छे। चलो ए क्रॉस बी इज इक्वल टू शू होतुं तो के ए बी साइन थीटा n કેરેટ અગત્યની વસ્તુ છે માય n કેરેટ n કેરેટ નો મીનિંગ શું હતો થાય તો n કેરેટ નો મીનિંગ હતો જ્યાં n કેરેટ છે કોની દિશા દર્શાવે છે તો કે a ક્રોસ b ક્રોસ પ્રોડક્ટ આપણે નામ શું કામ આપ્યું તો ક્રોસ પ્રોડક્ટ નામ આપવાનું કારણ e આપણે એને વેક્ટર પ્રોડક્ટ એ કીધું તો યાદ કરો એટલે સદિશ ગુણાકાર કીધું તો સદિશ ગુણાકાર કેવું એકમાત્ર કારણ કારણ કે બે સદિશ રાશિ છે એનો ગુણાકાર કરો છો અને જે રિઝલ્ટ મળે છે એ સદિશ મળે છે આના કારણોસર ડોટ પ્રોડક્ટ માં આપણે એક ડિસ્કશન કરતા આવડી ગઈ છે કે ડોટ પ્રોડક્ટ હોય તો કેવી રીતે તો કે xx yy ને zz વચ્ચે સરવાળો મૂકી દેવાનો છે તમારો આન્સર થશે પણ હવે એવી જ રીતે ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે થશે ચાલો ax i કેરેટ ay j કેરેટ az k કેરેટ b bx i કેરેટ by j કેરેટ બહુ સિમ્પલ આખી વસ્તુ છે કે જેમાં તમારે નિશ્ચયકનો ઉપયોગ કરવાનો છે ડિટર્મિનન્ટ કહેવાય એને ચાલો ધ્યાન આપજો કેવી રીતે વર્કિંગ થશે ચાલો આઈ પહેલા લખી નાખો આઈ જે અને કે બરોબર 3/3 નો નિશ્ચયક કહેવાય એને ડિટર્મિનન્ટ પહેલી વાર વર્ડ આવો છો 3/3 એટલે 3 હાર અને 3 કોલમ બરાબર 3 હાર હાર એટલે રો અને 3 સ્તંભ એટલે આ સ્તંભ રેડી પહેલા લખી નાખો i j અને k પછી સૌથી જે પહેલો છે આ a તો a ના તમારે ઘટક લખવાના છે ax ay અને az કેવી રીતે બહુ સિમ્પલ રીતે લખી નાખો ax ay az અને એના પછીનો b એટલે લખવાનું છે bx by અને bz ચાલો આટલું આટલું આપણે લખી નાખેલું છે પ્રશ્ન છે હાઉ ટુ સોલ્વ ઇટ આપણે સોલ્વ કેવી રીતે કરશું તો કે બહુ સિમ્પલ મેથડ થી આપણે જવાનું છે બહુ ઈઝી છે તમે આ વસ્તુ કરેલી છે ચોકડી ગુણાકારની રીત તમને જો યાદ હોય તો યાદ કરો ચોકડી ગુણાકારની રીત તમે ધોરણ 10 માં આવી રીતે કરતા હતા ગાઈસ તો કે x ના છેદમાં અહીંયા હોય આવી રીતે હોય ઇઝ ઇક્વલ ટુ y ના છેદમાં અને ઇઝ ઇક્વલ ટુ -1 ના છેદ તાવ કઈ કરતા કદાચ -1 હતું +1 હતું પણ ખાસ યાદ નથી તમે શું કરતા હતા પહેલા આ બંને નો ગુણાકાર ઈ ગુણાકાર કરી નાખો અને ગુણાકાર નો જવાબ આવ્યો પછી માઇનસ આ બંને નો ગુણાકાર કરતા હતા કે નહીં તો ઈ નિશ્ચયક જ હતો તમને એમ કહેવાવા નહીં એનું પણ ઈ નિશ્ચયક જ હતો ઈ નિશ્ચયક હતો 2/2 નો કેનો હતો 2/2 નો નિશ્ચયક 2/2 શું કામ તો કે બે હાર અને બે કોલમ એના કારણોસર 2/2 નો નિશ્ચયક હતો ચોકડી ગુણાકાર નથી જોજો પણ આ 3/3 નો નિશ્ચયક છે એટલે આને સોલ્વ કરવાની એક પેટર્ન છે જે પેટર્ન ઉપર તમારે જોવું પડશે ધ્યાન આપજો ચાલો શું પેટર્ન છે તો કે એમાં પહેલું સ્ટેપ તમારે યાદ રાખવાનું છે પ્લસ માઇનસ પ્લસ ચાલો પહેલું સ્ટેપ તમારે યાદ રાખવાનું છે પ્લસ માઇનસ પ્લસ હવે તમને થાય કે સર આવું તમે કઈ રીતે લખ્યું તો કે બચ્ચા આની આખી આખી પ્રૂફ છે પણ એ પ્રૂફમાં આપણે પડવાની જરૂર નથી મેથેમેટિક્સ દ્વારા જે છે એને 12th માં ડિટેલમાં આની પ્રૂફ આવવાની જ છે
બરોબર ને 11th અને બાયો વાળાને પડવાની જરૂર નથી પ્રૂફમાં એટલે એ સમજે ખાલી કે શું કહેવા માંગે છે કરવાનું શું છે પ્લસ માઈનસ પ્લસ ચાલો શું થશે ધ્યાન રાખજો એટલે એનું વર્કિંગ શું થાય તો કે બહુ સિમ્પલ આખે આખું વર્કિંગ છે ચાલો એટલે વર્કિંગ આનું આવું થશે ઇઝ ઇક્વલ ટુ પ્લસ આઈ કેરેટ માઈનસ જે કેરેટ પ્લસ કે કેરેટ चलो प्लस आई कैरेट माइनस जे कैरेट प्लस के कैरेट चलो लखी लेखो चलो हम शू तो बदे गुणाकार चलो हम ई गुणाकार अपने के तमने आवड़े एवज रीते जरा मूंजा ध्यान रखो चलो के तो पेला प्लस आई कैरेट चर्चा करो छो तो जय ते आई कैरेट चर्चा करो छो तरह आई आई नो स्तंभ आई नी हार ई बने ने ढाकी गयो શું કરવાનું છે ફરીથી બોલું છું આઈ ની જે કોલમ છે અને આઈ ની જે રો છે ઈ બંને ને ઢાકી દો ચાલો ઈ બંને ને ઢાકો એટલે કેવું મળશે આવું થયું જો અને શું હોય ગયું જો જો શું થયું ચોકડી ગુણાકાર જેવું થઈ ગયું જો જોઈ એટલે ચોકડી ગુણાકારમાં હવે કરતા તો એવી રીતે જ કરવાનું છે તમે જો આ બંને નો ગુણાકાર પછી નિયમ ના માઈનસ આ બંને નો ગુણાકાર ઢાકી દીધા જોઈ લો કેવી રીતે અર્ક રીતે જોઈ લો લાઈક હોય આ બંને નો ગુણાકાર નિયમ ના માઈનસ આ બંને નો ગુણાકાર એટલે થાશે શું તો કે i કેરેટ છે તો એના ઉપર ઢાકી દો એની એની જે એનો છે સ્તંભ અને એની જે હાર છે ઈ બંને ને ઢાકી દો હાલો ઢાકી દીધા પછી જે તમને મળશે 2/2 નો નિશ્ચય પણ જો એટલે જે તમે ચોકડી ગુણાકારમાં કરતા તે એવું થયું ay dz minus by az એટલે થાશે ચાલો જો ગુણાકાર કરો કે આ બંને નો ay dz minus by az રેડી ચાલો હવે કોનો વારો તો કે માઈનસ જે કરે ખવારો શું થાશે બહુ સિમ્પલ જેવું આમાં એ i માં કે એવું જે માં કરો ચાલો આ આ જે વાળો ઢાકી દો જે વાળો કોલમ ઢાકી દો જે વાળી આ ઢાકી દો શું હોય દુ જો જો શું હોય દુ ax dz माइनस बीएक्स एजेड अटले एएक्स बीजेड माइनस बीएक्स एजेड क्यों लाइक होय कि नहीं एएक्स बीजेड माइनस बीएक्स एजेड चलो बच्ची अबे हम फासे क्यों दोए अबे कौनो वर्ग तो के करेट आरो के करेट में डाकी दियो सू फासे आरो लाइक होय एएक्स बीवाई माइनस बीएक्स एवाई ax by minus bx એવું પૂરું થઈ ગયું પાળે નો આન્સર આવશે એટલે તમારે આખું લખવાનું આમ કન્ટિન્યુ માં હોય અહીંયા આખે આખો આમ કન્ટિન્યુ લખવાનું છે પણ તમને વ્યવસ્થિત સમજાય એટલે મેં આ રીતે લખ્યું છે પ્લસ i કેરેટ પછી ગુણાકારમાં માઈનસ j કેરેટ પછી ગુણાકારમાં પ્લસ k કેરેટ પછી ગુણાકારમાં અને આ રીતે લખવાનું એકમાત્ર કારણ જેથી તમને સ્ટાર્ટિંગ છે એટલે પરફેક્ટ રીતે સમજાય પછી કોઈ રિક્વાયરમેન્ટ નથી આ ડાયરેક્ટ તમે લઈ શકો છો અને ડાયરેક્ટ તમે લઈ શકો છો કાઈ ફેર ન પડી કન્ટિન્યુ માં જ છે તો હવે તમે જોઈ શકો છો આ i j અને k એ આખે આખો વેક્ટર પ્રોડક્ટ છે સોરી વેક્ટર છે જો કારણ કે i આવ્યો j આવ્યો k આવ્યો એટલે આને સારી રીતે રિપ્રેઝન્ટ કરવું હોય તો આનું આવી રીતે લખી શકું જો જો is equal to ay bz minus by az i caret ચાલો માઈનસ माइनस जे जे आपने से ले रख सो माइनस आगे रख ही दिए कहूँ बरे माइनस आप अंदर रख ही दिए तो सुन था से प्लस अलग माइनस आप ही दिए अंदर अलग था से आप माइनस तेज़ से प्लस तेज़ से ले बी एक्स ए जेड माइनस ए एक्स बी जेड जे के अने प्लस ए एक्स बी वाई माइनस बी एक्स ए वाई के क्लियर ચાલો અને આને જો જે આપણે આવી રીતે લખવું હોય તો પણ લખી શકાય કોઈ ના ન પાડી શકે આપણી મેથડ યાદ કરો ay dz - by az bx az - ax bz ax by - bx ay ચાલો શું આ યાદ રાખવાનું છે આ યાદ રાખવાનું તો હોય અને આવું કોઈ યાદ રાખવાનું ગઈ પણ નહીં તમને બરોબર પણ આવું આવે તો હેન્ડલ કેવી રીતે કરવું ચાલો જેમ કે સાંભળજો બરોબર ચાલો આપણે કરી
ગતિએ સમ કરીએ એટલે વધારે આઈડિયા આવશે, પરફેક્ટ આઈડિયા આવશે. ચાલો ઉદાહરણ તરીકે વેક્ટર a is equal to 1 2 અને 3, વેક્ટર b is equal to -1 -3 અને 2. ચાલો આવું છે. ઓકે, તમને શું કીધેલું હોય, તમને આવું કીધેલું હોય કે a ક્રોસ b બરાબર કેટલા, a ક્રોસ b મેળવો. ચાલો કેમ થશે વર્કિંગ, સિમ્પલ સિમ્પલ રીતે જાણવું છે. કીધું છે એ પ્રમાણે a ક્રોસ b is equal to પહેલા બ્રેકેટ આપી દો. ચલો i j અને k. ચલો i પહેલા a પહેલા સદિશનો મારો એટલે 1 2 3, પછી બીજા સદિશનો મારો -1 -3 2. ચલો હવે વાત થાયલા જાવ, જેમ કરવાનું છે એમ કીધું છે એ પ્રમાણે. શું કરશો પહેલા, શું કરશો, પ્લસ માઇનસ પ્લસ, રેડી? ચાલો એટલે થશે પ્લસ i કેરેટ બ્રેકેટમાં માઇનસ j કેરેટ બ્રેકેટમાં પ્લસ k કેરેટ બ્રેકેટમાં. ઓવર? ચાલો કરો પ્લસ i કેરેટ. ચાલો શું કરવાનું, તો કે i કેરેટ વિશે ચર્ચા કરો છો તો i નો જે કોલમ છે ને i ની જે રો છે એ બેને રાખી દીધી. ચાલો રાખી દીધી આ કોલમ અને આ રો રાખી દીધી. શું થયું? હાલો વ્યવહાર વ્યવહારે 2 2 4. હાલો 2 2 4 નિયમના માઇનસ. હવે શું આવશે જોવો 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 માઇનસ 3 × 3 એટલે -9 એટલે અહીંયા માઇનસ. ચાલો પછી માઇનસ જે કેરેટ, ચાલો જે કેરેટ વાળું રાખી દીધો. જરે હું તમને શું થશે 2 × 2 નિયમના માઇનસ માઇનસ 1 × 3 એટલે -3. 2 × 2 નિયમના માઇનસ -3. ચાલો હવે પ્લસ કે કેરેટ શું થશે, ચાલો વિચારો. 1 3 3 નિયમના માઇનસ પેલા 1 3 કેવા 3 -3 નિયમના માઇનસ 2 કા -3. ચાલો ક્લિયર અહીં સુધી? બહુ સિમ્પલ વસ્તુ છે, કાંઈ એમાં તમારે કરવાનું નથી. જોયું તમે કેવી રીતે કર્યું? આપણે જ્યારે i કેરેટ ની ચર્ચા કરો છો તો ત્યારે એના ઉપર તમે રાખી દો, આમ રાખી દો, હાથ રાખી દો, હાથ રાખો તો ચાલે, હાથ રાખી દો તો તમને સીધો 2/2 નો નિશ્ચય મળી જશે. ગુણાકાર નિયમના માઇનસ બીજા નો ગુણાકાર, ચોકડી 12 ની, પછી એવી રીતે માઇનસ છે અને એવી રીતે પ્લસ કે. ચાલો શું થશે, આપણે થોડુંક આને સિમ્પ્લિફાય ઝડપથી કરીએ. માઇનસ માઇનસ પ્લસ, 9 ને 4 13 એટલે 13 i કેરેટ. હાલો પછી માઇનસ માઇનસ પ્લસ, 3 ને 2 5 એટલે -5 જે કે માઇનસ કોનામાં આગળ હતા આ તો પ્લસ જ થયા પણ આ માઇનસ 5. માઇનસ માઇનસ પ્લસ, -3 + 2 માઇનસ હે એટલે માઇનસ કે કેરેટ. તો આને આમ પણ લખી શકાય 13 5 અને 1 પણ કેવા, યસ. સો ધીસ ઇઝ a ક્રોસ b. તો આવી રીતે તમારે a ક્રોસ b ફાઇન્ડ કરવાના રહેશે. બહુ સિમ્પલ વસ્તુ છે અને બહુ ઈઝી વસ્તુ છે, તમને આવડી જશે. બધા ઇન્ટેલિજન્ટ છો યાર, આવડી જાય. હમણાં જે નીટ ગઈ 2020 એમાં આનો સંદર્ભ હતો, ભલે આ ચેપ્ટર માંથી પ્રશ્ન નહોતો, એક પણ પ્રશ્ન આ ચેપ્ટર માંથી નહોતો પૂછેલો, પણ આનો સંદર્ભ હતો, એનો ક્રોસનો સંદર્ભ હતો, એટલે થોડુંક ધ્યાન રાખવાનું છે. મેં તમને કીધું એનું ચોથું ચેપ્ટર એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જેની ઇમ્પોર્ટન્સ વિશે મારી પાસે શબ્દો છે જ નહીં, એટલા શબ્દો ઇમ્પોર્ટન્ટ છે. એટલે આમાં ખાસ તમે વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખજો. ચાલો પછી હવે આનો ઉપયોગ શું થાય, બરોબર? જ્યારે તમને પ્રેક્ટિસ માટે હું તમને 2-3 એક્ઝામ્પલ આપી દઉં છું, તમે હોમવર્કમાં કરજો અને મને એનો આન્સર આપજો. ચાલો c is equal to 1 2 3 b is equal to -1 -2 -3 ઓકે, તમારે ફાઇન્ડ કરવાનું છે c ક્રોસ d. ચલો c ક્રોસ d આનો આન્સર આવશે નલ વેક્ટર. કયો વેક્ટર આવશે? નલ વેક્ટર. તો તમને આન્સર હું સાથે સાથે કહી જ દઉં છું. ઓકે ચાલો પછી પછી એક આંકડા એક આપી દઉં. p વેક્ટર p ઇઝ ઇક્વલ ટુ વેક્ટર p ઇઝ ઇક્વલ ટુ 2 4 6 વેક્ટર q ઇઝ ઇક્વલ ટુ -1 +1 +2 +3. ચાલો સપોઝ આવું છે, રેડી? ચાલો આનો આન્સર પણ આવશે નલ વેક્ટર.
બે વસ્તુ થઈ આ બે હોમવર્ક માં તમારે કરવાના છે બધાને નલ વેક્ટર આવો જરૂર નથી પણ મે એને આખી એવી રીતે સેટ કરેલો છે એટલે એના લીધે આનો નલ વેક્ટર આન્સર આવશે ચાલો વધી આગળ આપણે ધ્યાન આપજો હવે આપણે આનો ઉપયોગ કેવી રીતે થશે એની ચર્ચા કરી ચાલો હવે સૌથી પહેલો ઉપયોગ કે જે ઉપયોગ આપણે ઓમાં પણ ભણેલો હતો કેમાં તો કે ડોટ પ્રોડક્ટમાં સૌથી પહેલો ઉપયોગ હતો એમાં કે બે વેક્ટર વચ્ચેનો ખૂણો મેળવવા માટે તો ખૂણા મેળવવા માટે કોણ આનો ઉપયોગ થઈ શકે પણ હવે તમે એ સમજી શકશો કે આમાં આપણે લાંબા થઈ જાય ખૂણો મેળવવામાં કારણ કે ક્રોસ પ્રોડક્ટ મેળવવામાં વાર લાગે એના કારણોસર બરોબર ચાલો પછી આ વસ્તુને આપણે મગજમાં ક્લિયર કરીને રાખીશું ચાલો હજી એક વસ્તુ તમને કહી દઉં કેટલાક સ્ટુડન્ટ્સને આવું કન્ફ્યુઝન થતું હશે કે સર સપોઝ આવું હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે કરવો 1 માઇનસ 2 અને b ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 1 ચાલો સપોઝ આવું છે તો આમાં a ક્રોસ b ફાઇન્ડ કેવી રીતે કરવો તો સાવ સિમ્પલ વસ્તુ છે જરાય મૂંઝાવવાનું નથી a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ મોડ ચાલો કરી લીધો મોડ હાલો તમને થશે કે સર આમાં ત્રીજો છે નહીં ત્રીજો છે પણ એ ઝીરો છે એટલે i જે કે લખવાના છે પણ જ્યારે પહેલાનું લખો છો ત્યારે શું થશે 1 માઇનસ 2 0 બીજાનું લખો ત્યારે 2 માઇનસ 1 0 પૂરું થઈ ગયું 0 0 આપી દેવાનું ક્લિયર શું આપી દઉં 0 0 હવે જેમ આને આખી આપણે તમે વર્કિંગ કરો એટલે તમારો આન્સર આવી જાય શું થશે રાઈટ ચાલો હવે એના ઉપયોગોમાં જઈએ એપ્લિકેશન ઓફ ક્રોસ પ્રોડક્ટ એપ્લિકેશન એટલે ઉપયોગો ચોકડી ગુણાકારના ઉપયોગો સૌથી પહેલો ઉપયોગ બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવવા માટે બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવા માટે ચાલો તો બે સદિશનો સદિશો વચ્ચેનો ખૂણો મેળવવા માટે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે તમને આમ કહે કે a is equal to 1 2 minus 1 વેક્ટર b is equal to 2 1 minus 1 ચાલો ફાઇન્ડ આઉટ ધ એંગલ બિટવીન a એન્ડ b a અને b વચ્ચેનો ખૂણો મેળવો તો એના માટે ક્રોસ પ્રોડક્ટ ઉપયોગ કરી શકાય ડોટ કરાય ડોટ પણ કરી શકાય પણ ક્રોસ પણ કરી શકાય પણ ક્રોસ એટલે ન કરાય આ કરવામાં લાંબા થઈ જાય કારણ કે પ્રોસેસ વાર લગાડે એટલે ન કરે એટલે હું ના પાડું છું બાકી તમે ગમે ત્યાંથી ફાઇન્ડ કરો કાઈ ફેર નથી પડતો એંગલ ઇઝ રીએ a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ ab sin થીટા n કેરેટ રેડી ને ચાલો એટલે મૂલ્યમાં વહે જાવ તો શું થશે મોડ a ક્રોસ b અને પેલા આવું કરે નો પ્રોબ્લેમ આલો ચલે મૂંઝવમાં n કેરેટ હાલો તો સૌથી પહેલા તમારે a ક્રોસ b મેળવવો પડશે પછી મોડ a અને મોડ b મેળવવો પડશે પછી તમે sin થીટા ને સબ્જેક્ટ બનાવો અને તમારું કામ થાય જેમ કે ચાલો ધ્યાન આપજો આ કરાવું તમને ચાલો પેલા a ક્રોસ b ફાઇન્ડ કરો કેમ થશે a ક્રોસ b ફાઇન્ડ નિશ્ચય એક નિરીતથી હાલો કરો i j and k 1 2 minus 1 2 1 minus 1 ચાલો હવે મારે તો કે રીતે સિક્વન્સ છે પ્લસ i અને હવે હું બાજુમાં લખું છું માઇનસ j અને પ્લસ k ચાલો ઓલવેઝ આ પાછળ લખવાનું હોય પણ આ તો અત્યારે સ્ટાર્ટિંગ છે એટલે આગળ લખીએ છીએ બાકી પાછળ જ હોય હાલો પ્લસ i i ઉપર મારી દે ફાકો શું થશે જોજો 2 એક માઇનસ 2 નિયમના માઇનસ માઇનસ 1 2 એક માઇનસ 2 નિયમના માઇનસ માઇનસ 1 ચાલો પછી માઇનસ j કરેટ હાલો j ને ઉપાડો 1 માઇનસ 1 એટલે માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ 2 માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ 2 ચાલો પછી પ્લસ 2 કેમ લાઈક થઈ વધારી દો છે માઇનસ માઇનસ 2
અનિયમના માઇનસ વચ્ચેના છે નિયમના માઇનસ ઈ આવશે રેડી ચાલો પછી શું થશે 1 × 1 − 4 − 7 ચાલો શું થશે વ્યવહારે માઇનસ માઇનસ પ્લસ 1 માઇનસ 2 પ્લસ 1 એટલે માઇનસ 1 એટલે માઇનસ i કેરેટ માઇનસ માઇનસ પ્લસ 2 2 માઇનસ 1 એટલે 1 પણ અહીંયા માઇનસ 1 છે એટલે માઇનસ j કેરેટ અને માઇનસ 3 k કેરેટ હવે આટલું કર્યું ત્યાં તો તમે માર ફાઇન્ડ કરી લીધો બચ્ચો થઈ ગયું ચાલો કેવડા લાંબા થયા આપણે આ લોજિક પૂરું તો થયું જ નથી જે મોડ લેવાના બાકી છે ચાલો મોડ જો શું થશે mod a is equal to under root 1 square 1 2 square 4 1 plus 4 plus 1 એટલે થશે root 6 એ જ રીતે mod b શું થશે mod b under root 2 square 4 1 square 1 minus 1 square 1 એટલે root 6 ચાલો ઓકે તો આ જ વસ્તુ અહીં કરવાની થશે તમારે કરો એટલે ચાલો હવે તમારે થીટા જોઈએ છે ને ચાલો થીટા જોઈએ છે તમારે તો સિમ્પલ શું કરવું પડશે sin theta ને સબજેક્ટ કરી દીઓ એટલે તમને આનો એંગલ મળી જશે કાઈ ન હોય બીજો આનો ચાલો પણ પહેલા આપણે શું લેવું પડશે માન લઈ લઈએ આને આનો માન લઈ લઈએ એટલે થશે mod a cross b is equal to under root ચાલો 1 square 1 1 square 1 root 3 square 9 એટલે root 11 ચાલો એટલે થશે sin theta is equal to mod a cross b ના છેદ માં a into b એટલે root 11 ના છેદ માં root 6 into root 6 એટલે root 11 ના છેદ માં 6 sin theta હવે આથી theta ને સબજેક્ટ કરી દો એટલે a અને b વચ્ચેનો તમને ખૂણો મળી જાય તમારું કામ પૂરું થઈ તો સૌથી પહેલો ઉપયોગ આનો કે બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવા માટે બે સદિશ વચ્ચેનો કેટલો ખૂણો છે ફાઇન્ડ તમે ઈઝીલી ક્રોસ પ્રોડક્ટની મદદથી કરી શકો ચાલો બીજું બીજો ઉપયોગ આનો ધ્યાન આપજો બે સદિશોને સમાંતર સાબિત કરવા સમાંતર સાબિત કરવા માટે ચાલો બે સદિશો સમાંતર છે કે પ્રતિ સમાંતર છે સમાંતર અથવા પ્રતિ સમાંતર વેક્ટર c is equal to 1 2 અને 3 વેક્ટર d is equal to 2 4 6 ચાલો હવે આ બંને સદિશો સમાંતર સદિશ છે કે નહીં એ સાબિત કરવા માટે ક્રોસ પ્રોડક્ટનો ઉપયોગ થાય કે રીતે જો સમાંતર હોય જો c is parallel to d તો એ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય theta is equal to 0 degree theta is equal to 0 degree તો sin theta is equal to 0 કારણ કે sin 0 0 therefore c cross d is equal to null vector તો સિમ્પલ c cross d ફાઇન્ડ કરો c cross d ફાઇન્ડ કરો એની વેલ્યુ જો 0 વેક્ટર આવે એટલે કે શૂન્ય સદિશ આવે તો મીની પૂરું થઈ ગયું તમે પ્રૂવ કરી દીધું કે બંને સમાંતર છે અથવા પ્રતિ સમાંતર છે કારણ કે જો પ્રતિ સમાંતર હોય તો 180 નો ખૂણો થાય તો આખો 0 જ થશે રેડી ચાલો આ વસ્તુ આપણે ધ્યાન રાખશું નંબર 3 ચલો અનનોન વેરિયેબલ મેળવવા માટે પણ આનો ઉપયોગ થાય ડોટ પ્રોડક્ટમાં આપણે કેવી રીતે ઉપયોગ કર્યો તો અનનોન વેરિયેબલ મેળવવા માટે યાદ કરો ડોટમાં આપણે ઉપયોગ કરેલો હતો એવી જ રીતે આનો પણ ઉપયોગ થાય અનનોન વેરિયેબલ મેળવવા માટે ચાલો જેમ કે તમને આવું કહેવામાં આવે ત્રીજો p is equal to 1 minus 1 2 અને q is equal to 2m3 આ બંને સમાંતર સદિશો છે છે તો m is equal to કેટલા આવો પ્રશ્ન પૂછેલો હોય આ બંને સમાંતર સદિશો છે તો n is equal to કેટલા તમને કહી જ દીધું છે કે આ સમાંતર સદિશો છે ચાલો કેવી રીતે વર્કિંગ કરશો કેવી રીતે કામ કરશો સિમ્પલ બંને સમાંતર સદિશો છે એટલે p ક્રોસ q is equal to null vector થશે ચાલો તો p ક્રોસ q શું થાય વિચારીએ ચાલો i j અને k ચાલો p એટલે 1 minus 1 2 2m1 is equal to null vector clear ચાલો
વધી જવા પર જરે મુજમાં શું થશે ચલો આઈ ને હવે પાછળ રાખું જો થોડીક સ્પીડ આપણે કરીએ છીએ આઈ ને પાછળ રાખું ડાયરેક્ટ આઈ થી કરો માઈનસ 1 માઈનસ 2m ચલો રેડી આ x કોમ્પોનન્ટ પૂરો ચલો માઈનસ j ઉપર લ્યો ને નો પ્રોબ્લેમ ફરી બોટમ આવશે માઈનસ 2m i કેરેટ ચલો માઈનસ j એટલે માઈનસ આગળ રાખું છું j ને પાછળ લખીશ ચલો જોજો 1 1 એકા 1 માઈનસ 4 1 એકા 1 માઈનસ 4 j કેરેટ અને ચલો અને શું છે પ્લસ k એટલે શું થશે m માઈનસ 2 ઇન્ટુ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ નલ વેક્ટર એટલે 0 0 અને 0 થોડું આપણે ચેન્જીસ કરવા પડશે કારણ કે આ કોઈ સમાંતર સદિશ ન થઈ શકે સિમ્પલ ચેન્જ થઈ ગયા હોવાથી એક જ મિનિટ આપણે ચેન્જ કરી જોજો અહીંયા 2 અને અહીંયા 4 કરી દઈએ તો હવે વાંધો નહીં આજ મારા મતે 2 બરોબર છે અહીંયા આપણે 4 લઈ લઈએ તો શું થશે કરો તો ફરીથી બચાવ માઇનસ 4 માઇનસ 4 માઇનસ 4 માઇનસ 2 એમ નિયમમાં માઇનસ ચાલો હા 4 એકા 4 માઇનસ 4 રેડી છે જોઈ લેજો બરોબર રીતે અને અહીંયા શું થશે ઓકે કે માં એમ માઇનસ માઇનસ એમ માઇનસ માઇનસ પ્લસ 2 રેડી છે આ એમ માઇનસ માઇનસ પ્લસ 2 ચાલો કે ચાલો હવે સરખાવો સરખાઈ દે તો શું થશે સિમ્પલ આ તો 0 થઈ જ ગયા એટલે j કેરેટ સામે 0 છે ઉભરવાના છે આપણે 0 i કેરેટ પ્લસ 0 j કેરેટ પ્લસ 0 k કેરેટ તો j j 0 થઈ જ ગયા હવે i i 0 કરી નાખો અને k k કરી નાખો તો ગમે તે એકને કરો હશે માઇનસ 4 માઇનસ 2 m ઇઝ ઇક્વલ ટુ નલ વેક્ટર 0 તો m ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ 2 પૂરો થઈ ગયું તો આવી રીતે કોઈ પણ બે સદિશો કે જે પેરેલલ છે એ તમારે પ્રૂવ કરવું હોય અને એમાં કોઈ એક ઘટતો હોય મિસિંગ કોમ્પોનન્ટ હોય તો એ પ્રૂવ કરવા માટે આ સદિશનો ઉપયોગ થશે ક્રોસ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય ક્લિયર ચાલો વધી આગળ પછી આની જે બીજી બે એપ્લિકેશન છે એની હું ચર્ચા કરું ધ્યાન આપજો કે તમને ઘણી જગ્યાએ આ વસ્તુ જોવા મળશે પણ એ ચેપ્ટર નંબર 7 માં આવશે પણ અત્યારે હું તમને કરાવી દઉં છું એટલે ત્યારે માથા ખૂબ ગમરે ચાલો કોઈ ત્રિકોણ છે કે જે ત્રિકોણ બે સદિશોથી બનેલો ત્રિકોણ છે તો એનું ક્ષેત્રફળ પણ a ક્રોસ b થી ફાઇન્ડ થઈ શકે ચાલો જેમ કે તમને હમણાં સમજાઈ જશે અને કામ પણ લાગશે ચાલો જેમ કે ચોથું ત્રિકોણનું ક્ષેત્રફળ ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આવું કે બે વેક્ટર છે વેક્ટર a અને વેક્ટર b આ બે વચ્ચેનો ખૂણો થીટા તો આ બંનેની મદદથી બનતું ત્રિકોણ કેવું બને થાય આવું કયો ત્રિકોણ આખે આખો લાઈક થઈ કયો ત્રિકોણ p q અને r તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ a ક્રોસ b ઉપરથી થઈ શકાય બહુ સિમ્પલ રીતે થઈ શકાય કેવી રીતે થઈ શકાય ચાલો ધ્યાન આપજો આનાથી હું લંબ દોરું છું આ 90 એંગલ ડ્રો કર્યો અને આને હું s તરીકે નામ આપું છું તો rs આ વેલ્યુ છે એ શું થાય rs તો વિચારો તો આ rs ની કિંમત શું થશે થીટા b નામનો વેક્ટર કોઈ એક ઉપર લંબનો ખૂણો બનાવ્યો થીટા તો સામેનો કિંમત શું થાય લાઈટ થાય તો આ પાડજો rs is equal to થાય b sin theta જો જોઈએ rs is equal to થશે b sin theta કેવી રીતે તમને શીખવ્યું તેવી જ રીતે સદિશ જેની સાથે ખૂણો બનાવે એ દિશાનો ઘટક cos અને xz ની સામેનો એટલે થીટા ની સામેનો આ ઘટક બી sin થશે
बी साइन थीटा चलो तो सदिश नो पेला त्रिकोण क्षेत्रफल चलो त्रिकोण पी क्यू आर नो क्षेत्रफल शू थे एक ना छेद में बे पायो पायो એટલે पी क्यू एने गुणिया वेद वेद એટલે आर एस चलो एक ना छेद में बे पायो पी क्यू એટલે मोड ए आर एस એટલે मोड बी साइन थीटा चलो એટલે શું થયું એક ના છેદ માં બે એ બી સાઈન થીટા એ બી સાઈન થીટા એટલે શું થાય એક ના છેદ માં બે મોડ એ ક્રોસ બી થઈ ગયું કામ પૂરું એટલે એ ક્રોસ બી બે વેક્ટર નો જે ક્રોસ પ્રોડક્ટ લ્યો એનું અડધું અડધી કિંમત જે થાય બે વેક્ટર નો ક્રોસ પ્રોડક્ટ નો એની જે અડધી કિંમત છે એ કિંમત ત્રિકોણ ના ક્ષેત્રફળ જેટલી થાય આ યાદ રાખજો તો આવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શું થાય નંબર 5 सभाजको नु क्षेत्रफल बराबर चलो के रीते वेक्टर ए आ वेक्टर बी चलो बनी गयो सभाजको बे वच्चे नो एंगल केटला नो तो के थीटा अहीं थी पाड़ी गयो लॉन 99 पाया पर नो वेद क्षेत्रफल नु सूत्र छे पायो एटले थियो ए पाया पर नो वेद एटले थियो बी साइन थीटा आ साइन કેવી રીતે લખો તમને સમજાવું ને કાટકોણ ત્રિકોણ આ જે જેની સદિશ જેની સાથે ખૂણો બનાવે એ દિશાનો ઘટક કોસ જાય એની એક્ઝેક્ટ સામેનો એટલે કે થીટા ની સામેનો ઘટક સાઈન એટલે મોડ એ ક્રોસ બી કામ પૂરું મોડ એ ક્રોસ બી પાયો ગુણ્યા પાયા પરનો વેધ 1 * b sin થીટા એટલે મોડ એ ક્રોસ બી તો આવી રીતે તમે ઈઝીલી ફાઇન્ડ કરી શકો ચાલો તમને એમ થાય કે સર હજી આ આ વસ્તુમાં થોડુંક ગળે નથી થયું આ તો જો કે સૂત્ર યાદ રાખવાનું હોય પ્રૂવ પણ થઈ શકાય સંકલનની મેથડથી પ્રૂવ થાય સંકલન જ આ બધું ફાઇન્ડ કરતા શીખવાયું છે એમ નથી હોય ચાલો પણ આને બીજી રીતે પણ સમજી શકીએ વિચારો ચાલો આ બે ત્રિકોણ બને છે જો લાઈટ થાય તો બે ત્રિકોણ બને છે એ અને બી ને જોઈન્ટ કરતા બે ત્રિકોણ બનશે તો વિચારો આ પેલો ત્રિકોણ આનું જેટલું ક્ષેત્રફળ થાય એટલું જ આનું થાય કારણ કે આ પણ a અને b છે વિચારી લ્યો આ b અને આ પણ a this is also b આનું જેટલું ત્રિકોણ આ ક્ષેત્રફળ થશે એટલું જ આનું થાય આનું કેટલું થાય હમણાં કહ્યું હાફ મોડ a ક્રોસ b તો આનું પણ કેટલું થાય હાફ મોડ a ક્રોસ b તો હાફ મોડ a ક્રોસ b પ્લસ હાફ મોડ a ક્રોસ b ધેટ ઇઝ a ક્રોસ b હાફ રેડી તો આ વસ્તુ યાદ રાખવાની છે તમને કામ લાગશે ખૂબ જ કામ લાગશે ચાલો લામાં જરા પણ ભૂલ થવી જોઈએ નહીં પછી તમને હજી એક અગત્યનો પ્રશ્ન પૂછી શકે નંબર 6 a ક્રોસ b ની દિશાનો ની દિશામાંનો એકમ સદિશ મેળવો ચાલો આવો પ્રશ્ન તમને પૂછે a ક્રોસ b ની દિશામાંનો એકમ સદિશ મેળવો a ક્રોસ b ની દિશામાંનો એકમ સદિશ ચાલો જેમ કે વેક્ટર તમને દઈ દઈએ વેક્ટર a is equal to 1 2 minus 1 વેક્ટર b is equal to minus 1 2 minus 2 ચાલો આ બે વેક્ટર તમને આપી દીધા તમને કે a ક્રોસ b ની દિશામાંનો એકમ સદિશ મેળવો કેવી રીતે ફાઇન્ડ કરશો ચાલો કેવી રીતે ફાઇન્ડ કરશો તમે જો a ક્રોસ b ની દિશામાંનો એકમ સદિશ પેલાનો મીનિંગ આખો સમજો આની પેલા આપણે કહ્યું તો a + b ની દિશામાં એકમ સદિશ તો આપણે શું કહ્યું તો a + b ની દિશામાં એકમ સદિશ છે તો પેલા a + b તો ફાઇન્ડ કરો એટલે પેલા a + b ફાઇન્ડ કરો એના ઉપરથી તમને એકમ સદિશ મળશે તો એવી જ રીતે પેલા તમારે અહીં શું કરવું પડશે a ક્રોસ b ફાઇન્ડ કરો પેલા a ક્રોસ b મેળવી લ્યો a ક્રોસ b મળશે એના ઉપરથી તમને એનો એકમ સદિશ મળે કેવી રીતે ચાલો તો સૌથી પહેલા હું a ક્રોસ b લઉં છું a ક્રોસ b i કેપ j કેપ અને k કેપ
चलो आई कैप ની વેલ્યુ શું હશે આઈ કેપ થશે ચલો એ માટે 1 2 માઈનસ 1 માઈનસ 1 2 માઈનસ 2 ચલો શું થશે વ્યવહાર કરો ચલો હવે ડાયરેક્ટ કરું છું 2 માઈનસ 7 એટલે સોરી 2 ગુણ્યા માઈનસ માઈનસ 7 માઈનસ માઈનસ પ્લસ 2 આઈ કેરેટ ચલો માઈનસ માઈનસ 2 માઈનસ માઈનસ પ્લસ ઓલરેડી થઈ ગયા એટલે વળી પાછા માઈનસ એટલે માઈનસ 1 જે કેરેટ અને પ્લસ કે કેરેટ 2 કુ 2 માઈનસ માઈનસ પ્લસ 2 કે કેરેટ રેડી ચલો શું થશે તો માઈનસ 2 આઈ કેરેટ માઈનસ 3 પ્લસ 3 જે કેરેટ અને પ્લસ 4 કે કેરેટ ચલો ક્લિયર આઈ એક્રોસ બી ની દિશા થઈ હવે આનો એકમ સદિશ જોઈએ છે તો એક્રોસ બી મળી ગયો તો આનો એકમ સદિશ શું છે સદિશ ના છેદમાં એનું માન સિમ્પલ જરાય મૂંઝવવાનું નથી એટલે શું થાય એન કેરેટ ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી ના છેદમાં મોડ એ ક્રોસ બી ચાલો આનો મોડ લ્યો મોડ શું થશે આનો મોડ તમારે ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડશે મોડ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ ચાલો અહીંયા માઇનસ 2 3 4 ચાલો અહીંયા કરી નાખો પહેલા શું થશે અંડર રૂટ માઇનસ 2 નો વર્ગ 4 9 3 નો વર્ગ 9 ને 4 નો વર્ગ 16 25 39 રૂટ 29 તો સિમ્પલ અહીંયા વેક્ટર મૂકી દો થશે માઇનસ 2 3 અને 4 અપોન રૂટ 29 સેપરેટ આપો માઇનસ 2 બાય રૂટ 29 3 બાય રૂટ 29 અને 4 બાય રૂટ 29 ચાલો આ તમારો એન કેરેટની દિશા છે આ તમારી વેલ્યુ થશે ક્લિયર તો આવા મલ્ટીપલ યુઝિસ છે કે જ્યાંથી તમે એ ક્રોસ બી ના ઉપયોગો થઈ શકે પણ એ ક્રોસ બી માં ખાસ કરીને નિશ્ચયની જે મેથડ છે યાદ રાખવાની પાસે એમાં જો ભૂલ થશે તો ઓછા થશે આપણે ચેપ્ટર નંબર 7 ના સ્વાધ્યાયના 2 દાખલા પૂરા કરી નાખ્યા છે બરોબર હા એરર લઈ દીધા છે કારણ કે ચેપ્ટર નંબર 7 માં આખેની ડિસ્કશન આવતી હતી હું તમને કહી દઉં ચેપ્ટર નંબર 7 માં ક્યાં દાખલા છે એ કહી દઉં આપકો કામ પડતી છે બરોબર ને ચાલો તો આજના સેશન ને અહીંયા આપણે વિરામ આપીએ છીએ નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે વધારે ડિટેલ માં ડિસ્કશન કરીશું ઓકે ચાલો જે તમને સમ આપી દો ટેક્સ્ટ બુક નું છે ઉદાહરણ ચેપ્ટર નંબર 7 નું ઉદાહરણ ચેપ્ટર નંબર 7 ઉદાહરણ નંબર 7 4 ચોથું ઉદાહરણ તમને વેક્ટર આપેલા છે બે વેક્ટર એ તમને પ્રેક્ટિસ થાય 3 માઇનસ 4 અને 5 અને વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 1 માઇનસ 3 તમારે શું ફાઇન્ડ કરવાનું છે એ ડોટ બી અને એ ક્રોસ બી ફાઇન્ડ કરો શું ફાઇન્ડ કરવાનું છે એ ડોટ બી અને એ ક્રોસ બી 3 માઇનસ 4 5 માઇનસ 2 1 માઇનસ 3 એ ડોટ બી અને એ ક્રોસ બી ફાઇન્ડ કરવાનું છે રેડી ચાલો પાછા પડીએ નેક્સ્ટ સેશનમાં टाटा बाय सिया फिर मिलेंगे चलते चलते